ઓકે, તો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે, જે રાતા પ્રકાશની મદદથી વિવર્તન મેળવવામાં આવે છે. હવે રાતા પ્રકાશને બદલે આપણે માની લો કે વાદળી પ્રકાશ વાપરીએ તો નીચેનામાંથી શું થશે? તો જો ખાસ ધ્યાન રાખજો, વિવર્તન હોય કે વ્યતિકરણ હોય ને, વિવર્તન હોય કે વ્યતિકરણ, જે તમને પેટર્ન મળે છે, જે તમને ડિઝાઇન મળે છે, જે તમને ભાત મળે છે, એની અંદર જે પહોળાઈ છે ને, પહોળાઈ એ લેમડાના સમ પ્રમાણમાં છે. ખાસ ધ્યાન રાખજો, એ કોણીય પહોળાઈ હોય તોય ભલે, રેખીય પહોળાઈ હોય તોય ભલે, વિવર્તન હોય તોય ભલે, વ્યતિકરણ હોય તોય ભલે, દરેક પહોળાઈ લેમડાના કેવા પ્રમાણમાં, સમ પ્રમાણમાં. હવે તમને ખબર જ છે, તમે રાતા પ્રકાશની તરંગ લંબાઈ છે અને વાદળી પ્રકાશની તરંગ લંબાઈ છે, બંનેને કમ્પેર કરશો તો કઈ કિંમત વધારે છે? ડેફિનેટલી રાતા રંગ માટે વેગ પણ વધારે છે અને તરંગ લંબાઈ પણ વધારે છે. તો જુઓ તો શું થયું, તો કે રાતા કરતા તમારે વાદળી પ્રકાશ વાપરવો છે, આ નથી વાપરવો, આ વાપરવો છે. તો તરંગ લંબાઈમાં શું થયું, ઘટાડો. તો એનો મતલબ પહોળાઈમાં શું થયું, ઘટાડો. તો પેલા તમને જે ડિઝાઇન મળતી હશે એ ડિઝાઇન કરતા હવે એટલી જ જગ્યામાં એની પહોળાઈ ઘટી જાય તો ડેફિનેટલી પેલા કરતા વધારે અધિકતમો ને ન્યૂનતમ મળશે, હે ને? તો આનો જવાબ આવવો જોઈએ, અધિકતમો અને ન્યૂનતમો સાંકડા અને વધારે ગીચતા. આનાથી ઊંધું પૂછ્યું હોત, માનો કે તમને એવું કીધું હોત કે વાદળી નથી વાપરવું અને રાતો પ્રકાશ વાપરવો છે, તો તરંગ લંબાઈમાં શું થાય, વધારો. તો પહોળાઈમાં શું થાત, વધારો. તો તમારો જમ્પ આવો થાત કે જે અધિકતમો અને ન્યૂનતમો છે ને, પહોળા અને એકબીજાથી દૂર થાય. પણ એવું પૂછે તો, અત્યારે એવું પૂછેલું નથી, અત્યારે કીધું છે રાતાને બદલે વાદળી, તરંગ લંબાઈમાં ઘટાડો, પહોળાઈમાં ઘટાડો, નજીક નજીક આવે અને ગીચ બનશે. તો ઓપ્શન નંબર બી ઇઝ ધી કરેક્ટ આન્સર.